સાડત્રીસ એટલે ત્રીસ વધતા સાત છે અને એકવીસ એટલે વીસ વત્તા એક છે બરાબર ને આ તો સાચું જ છે તેથી સાડત્રીસ અને એકવીસ મળીને અઠાવન થાય આ એને શું કર્યું સરવાળું કહ્યું પહેલાં બે હું કરી શકું તો કે પહેલાં બે હું કરી શકું તેણે સાડત્રીસ અને એકવીસનો સરવાળો આટલો ઝડપી કેવી રીતે કર્યો એને કીધું કે આટલો આ સરવાળો કે આટલો બધો ઝડપી કેવી રીતે થયો તમે આટલો ઝડપી સરવાળો કરી શકો છો નથી કરી શકતા ને તો ચાલો આ કેવી રીતે કર્યો એ આપણે જોઈએ અને પ્રયત્ન કરીએ છવ્વીસના આ છે છવ્વીસ ને આ છે તેતાળીસ બરાબર ને તો પહેલાં શું કર્યું એને આ વીસ બે દશકનો વીસ અને એકમનો છ માં ચાર એટલે ચાલીસ દશકના ને ત્રણ એટલે ત્રણ લીધા એટલે વીસ અને ચાલીસ એ બંનેને ભેગા કરી દીધા અહીંયા ત્રણ છ અને ત્રણને ભેગા કર્યા તો ચાલીસ અને વીસનો સરવાળો ઇઝીલી આવડી જ જાય ને તો ચાલીસ વત્તા વીસ સાહીઠ અને છ ને ત્રણ નવ તો છ સાહીઠ વત્તા નવ એટલે ઓગણ કેવો ઝડપી થઈ ગયો ને આવડી ગયો ને સરવાળો કેવો ફટાફટ થઈ જાય છે આ સરવાળો હવે આગળ જોઈએ હવે કહો કે તમે એને બીજી રીતે કરી શકો છો આને બીજી રીતે પણ કરી શકાય જુઓ અહીંયા કેટલા છે અહીંયા તેત્રીસ ફૂલ અને આ છપ્પન એટલે તેત્રીસ વત્તા છપ્પન તો તેત્રીસના ત્રીસ વત્તા ત્રણ અને છપ્પનના પચાસ વત્તા સાહીઠ એમાં શું કર્યું ત્રીસ ને પચાસને ભેગા કર્યા તો ભેગા કરીને જવાબ કેટલો થાય એંસી અને ત્રણ અને છને ભેગા કર્યા તો એનો જવાબ થશે નવ તો એસી વધતા નવ ને બ્યાસી કેવો ફટાફટ થઈ જાય છે સરવાળો જુઓ કે તમે સરવાળા એ જ રીતે કરી શકશો હવે જેમ આપણે આગળ સરવાળા કર્યા એવી રીતે કરવાના છે તો સાડત્રીસ ને બાવીસ તો ત્રીસ વધતાં સાત અને વીસ વધતાં બે તો 20 ને ત્રીસ આ ત્રીસ વત્તા વીસ કેટલા થશે પચાસ અને સાત વત્તા બે આયે પચાસ સાત ને બે આઠ તો 50 ને આઠ અઠાવન થઈ ગયા ને એવી જ રીતે તોતેર અને ચોવીસ તોતેરના સિત્તેર વત્તા ત્રણ અને વીસ વત્તા ચાર હવે શું કરવાના સિત્તેર અને વીસને ભેગા કરવાના તો કેટલા થશે નેવું અને ત્રણ વત્તા ચાર અહીંયા નેવું લખી દો ત્રણ ને ચાર કેટલા થાય સાત તો નેવું વત્તા સાત સત્તાણું તો જવાબ મળી ગયો સત્તાણું કેરી મરચાંની રમત તમને કેરી મરચાંની રમત આવડે છે ન આવડતી હોય તો અહીંયા શીખીએ પાસાની જોડીને ફેંકો અને બંને પાસાની સપાટી પર મળતા અંકોનો સરવાળો કરીને આગળ વધો દરેક ખેલાડી માટે અલગ અલગ રંગના બટન લો પાનાની કિનારી પર રમો જો તમે કેરી પર પહોંચો ઓછો તો તમે આગળ પ્લસ કરી શકશો જો તમે મરચાં તરફ મૂકો તો ઓછા કરવાના જુઓ કોણ પહેલાં કેરી જોડે પહોંચે છે આ ઘર આગળથી શરૂઆત કરવાની અને પાસાની જેમ સાપ સીડીને રમત રમીએ છીએ એવી રીતે રમવાની બરાબર ને તો હવે આગળ સરવાળો છપ્પન વત્તા એકવીસ એટલે પચાસ ને છ વીસ ને એક પચાસ ને વીસ સિત્તેર અને બે છ ને એક છ વત્તા એક અહીંયા સિત્તેર છ ને એક સાત તો સિત્તેર ને સાત સિત્યોતેર કેવો ફટાફટ સરવાળો આવે છે આવે છે ને તો જુઓ આ થઈ ગયું ને વાહ છપ્પન વત્તા એકવીસ એટલે છપ્પન વત્તા વત્તા એક આવી રીતે કર્યું છપ્પન વત્તા વીસ ને એક તો છપ્પન ને વીસ સત્તાવન અને છપ્પન એક સત્તાવન એના અંદર વીસ ઉમેર્યા એટલે સિત્યોતેર તો આવી રીતે પણ સરવાળો કરી શકાય હવે તમારા મગજમાં પગથિયાં નક્કી કરો ખાનામાં સીધા જવાબ લખી નાખો તો આ ખાનામાં આપણે હવે સીધા જવાબ લખવાના છે તો લખીશું ને તો જુઓ બાળકો તેત્રીસ વત્તા બેતાલીસ સત્તાવન ઓગણીસ વત્તા એકસઠ એસી અડતાલીસ વત્તા બેતાલીસ નેવું તેત્રીસ વત્તા સત્યાવીસ સાહીઠ તેતાલીસ વત્તા ત્રેપન વત્તા ચોસઠ એકસો સત્તર તો પંચાવન વત્તા પચીસ એટલે પચાસ ને વીસ એટલે સિત્તેર અને પાંચને પાંચ દસ એટલે એંસી થઈ ગયા ને એવી જ રીતે સાહીઠ અને વીસ એટલે એ એંસી અને સાત ને પાંચ કેટલા થાય બાર એટલે બાણું તો થઈ ગયા ને આવી રીતે ફટાફટ બોતેર વત્તા છપ્પન એકસો ગયો જવાબ બધાને તો બાળકો આ બધાના જવાબ મેં તમને સમજાવી દીધા ને તો બી ફરીથી સમજાવી દઉં ત્રીસ તેત્રીસના ત્રીસ અને બેતાલીસના ચાલીસ તો ચાલીસ વત્તા ત્રીસ સિત્તેર તો સિત્તેરનો સાતડો અને ત્રણ ને ચાર એટલે પાંચ એટલે પંચોતેર આવી રીતે બધાના જવાબ મેં સમજાવ્યા હતા આગળ એવી રીતે આ ખાનામાં તમારે જવાબ લખી દેવાના બરાબર હવે ચાલો હું તમને વાર્તા કહું એક વખત સિંહનું એ બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયું તે રડવા લાગ્યું અને માં એમ બૂમો પાડવા લાગ્યું એક વૃદ્ધ હરણને તેના પર દયા આવી તે તેને પોતાના ઘરે લઈ ગયું પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું તેના બીજા મિત્રો સસલા ખિસકોલીઓ અને પક્ષીઓ પણ ગભરાઈ ગયા આપણી વચ્ચે સિંહ અરે નાના તે આપણા બચ્ચાઓને ભરખી જશે એટલે કે ખાઈ જશે વૃદ્ધ હરણે કહ્યું ગભરાશો નહીં હું તેને આ બાબતમાં ચેતવણી આપીશ સાર સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો અને તેને જવાનું શરૂ કર્યું પરંતુ એક સસલાએ કહ્યું ઊભા રહો તે આ જ રીતે જઈ શકે નહીં તેણે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો આપણે કુલ બસો ચાલીસ હોવા જોઈએ ચાલો ગણીએ તો હવે આ બધા સસલાને બધાને ગણે છે કે કોઈએ શરારત કરી કે એ નથી ગયું ટીલું એ સસલા અને હરણને ગણ્યા ત્યાં ગણ્યા ત્યાં સત્યાવીસ સસલા હતા અને અડતાલીસ હરણ હતા કેટલા સત્યાવીસ સસલા અડતાલીસ હરણ વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીઓની ગણતરી કરી તો ત્યાં એકસો ચોવીસ પક્ષીઓ હતા અને આડત્રીસ ખિસકોલીઓ હતી ચાલો સરવાળો કરી અને કેટલા હરણ અને સસલા છે તે શોધી હરણની સંખ્યા કેટલી હતી અડતાલીસ અને સસલાની સંખ્યા સત્યાવીસ એટલે ચાલીસ ચાર એટલે ચાલીસ બે એટલે વીસ અને આઠ આ છૂટા અને સાત અરા છૂટા તો કેટલા થશે જવાબમાં આપણે ગણો ચાલીસ અને વીસ એટલા થાય દસ ચાર સાહીઠ તો સાહીઠનો છગડો અને આઠ અને સાત પંદરનો પાંચ એટલે અહીંયા વધી આવે દસ થઈ ગયા ને એટલે સાહીઠ છ હતા એમાં સાત થઈ જશે એટલે થઈ જશે પંચોતેર તો જવાબ આવે આપણો પંચોતેર એવી રીતે હરણ હર્તા અડતાળીસ અને સત્યાવીસ તો કેટલા થાય હમણાં જ આપણે આગળ ગણ્યું આઠ ને સાત પંદરનો પાંચળો વધી પડી એક ચાર પાંચ છ ને એક સાત એટલે થઈ ગયા પંચોતેર એટલે બધા ભેગા થઈને પંચોતેર થશે એક આવી રીતે પણ ગણાશે જુઓ કેટલા થયા પં બધા દસને ભેગા કરતાં આપણને સાત દસ મળે બધા દસને ભેગા કરતાં સાત દસ અને આ છૂટા એક એકને ભેગા કરતા પાંચ થયા એટલે પણ પંચોતેર થઈ ગયા તો બાળકો આવી રીતે અલગ અલગ રીતે આપણે સરવાળા ગણી શકીએ છીએ તો તમને જે રીત ફાવે રીતે ગણી શકો છો અને આગળનો ભાગ આપણે કાલે જોઈશું બાય બાય